गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, हूँ जय सुताणी आप सौनो ऑनलाइन विडियो लेक्चर्स में हार्दिक स्वागत करूँ छू। लास्ट टाइम अपने स्वाध्याय नंबर 5.2 એમાંથી प्रश्न नंबर 1, 2 અને 3 कम्प्लीट कर्या था। पहलानी अंदर 4 दाखला 5 दाखला था, बीजा में 2 था, तीजा में 4-5 दाखला था, राइट। 1-2 दाखला तमने जाते पर गणवा आप्या था, ओके। चलो आज एनथी आगळ जशु, अपने प्रश्न नंबर 4 थी शुरुआत करशू। जो एक मेन सूत्र हतो तमने याद छे, क्यूँ सूत्र छे? तो के an बराबर a वत्ता n माइनस 1 गुणिया डी। एमांथी आपणे an एटले के n मु पद अने n एटले पदोनी संख्या। जो आजे खास कहूँ छू, an नो मीनिंग शुं थाय? n मु पद, आ आपणो प्रथम पद, आ n शुं छे? पदोनी संख्या छे। अने d शुं छे? तो के सामान्य तफावत छे, ओके। आ खास आ वस्तु ध्यान में राखवानी छे। हवे बधा दाखलामां तमारे खास एक फोकस करवानो छे કે તમને આની વાત કરી છે કે આની વાત કરી છે, બંનેમાં કન્ફ્યુઝન ઘણીવાર બાળકોને થાય છે। એનું પદ ગોતવાનું કીધું હોય તો એને એન માની લે છે પદોની સંખ્યા, અને પદોની સંખ્યા આપીએ તો એને એ લોકો એનમું પદ માની લે છે। તો ખાસ ધ્યાન રાખવાનો છે શબ્દ શું છે, એનમું પદ શબ્દ છે કે પદોની સંખ્યા છે। જેમ કે આપણે પહેલો જ જોઈએ પ્રશ્ન નંબર 4, 3, 8, 13 અને 18 નું केटला मू पद 78 थाय? केटला मू पद एटले आपणे एन पूछ्यु छे। शुं पूछेलु छे? तो के एन पूछेलो छे केटला मू पद 78 थाय, पद ने नंबर पूछ्यो छे, नंबर पूछे एटले एन पूछ्यो। तो आमां आपणे पहेला माहिती भेगी करीए, पहेला श्रेणी लखी नाखीए। 3, 8, 13, 18 श्रेणी लखी नाखीए। સૌથી પહેલું કામ તમારે એક્ઝામ જઈને કરી જ નાખવાનું કે પહેલાં શ્રેણી લખો ને એને ડી ગોતી જ નાખો, એટલે અડધો માર્ક તમારા ફિક્સ, તમને અડધો માર્ક તો આપવો જ પડે એનો। એની જગ્યાએ 3 ડી કેમ ગોતશું? બીજામાંથી પહેલું બાદ કરીએ એટલે કે 8 - 3 = 5। આટલું કામ કરીને પહેલાં બેસી જ જાઓ। હવે શું કીધું? કેટલા મું પદ 78 થાય, એટલે કેટલા મું પદ, એટલે આપણને એન પૂછેલો છે, એન આપ્યો નથી। તો 78 શું છે? તો કે એન મૂ પદ છે, અને કેટલા મૂ પદ છે એ જ આપણને સંખ્યા નથી ખબર એન, એટલે આપણી પાસે એ એન છે, એ એન કેટલું છે? તો કે 78। એ એન કેટલું છે? તો કે 78 છે। હવે તમને એ એન નું સૂત્ર આવડે છે? આપણે જેમ અહીં લખતા માહિતી એમ જ લખીએ, અને એ એન આપણી પાસે 78 છે। જેમ આપણે ઓલા આગલા લેક્ચરમાં પહેલો દાખલો કમ્પ્લીટ કર્યો, સૌથી પહેલો 5.2 નો, એ રીતે કે એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ગુણ્યા ડી, આ સૂત્ર મૂકી દઈએ। એ એનની જગ્યાએ 78, એની જગ્યાએ 3, એન આપણને ખબર નથી, ડી એટલે 5। નિયમ તમને ત્યારે શીખવાડે કે પહેલાં 3ને માઇનસમાં લાવજો, એટલે કે 78 - 3 = n - 1 × 5। ચલો કરો બંનેની બાદ બાકી, 78 માંથી 3 જાય તો 75 = n - 1 × 5। 5ને અંદર ગુણવાના જ નથી, 5ને જવા દેવાના છે છેદમાંના। 75 ભાગ્યા 5 = n - 1, 5નો ઘડી લગાડ એટલે 15 × 5 = 75। તો શું આવ્યું? 15 = n - 1, માઇનસ 1 આમાં આવશે એટલે વધારો થશે, 15 + 1 = n, એટલે 16 = n, તેથી n બરાબર 16 સીધું લખી નાખીએ। આમાં છેલ્લે ખાસ વાક્ય લખવાનું છે કે તેથી 16મું પદ 78 થાય, એટલે કે આજે તમને સંખ્યા આપી દે છે 78, 102, 105, 100, 0, આવું ઘણું બધું પૂછશે, આનું કેટલામું પદ 0 થાય, આનું કેટલામું પદ -200 થાય, ઓકે। તો એને તમારે એ એન માની લેવાનો છે, આ એક ખાસ યાદ રાખી લેજો, એને તમારે એ એન માનવાનો છે,
કેટલા મું પદ એટલે તમારી પાસે એન નથી, બસ આટલું મગજમાં ફિટ કરી નાખો, રાઈટ? ચલો હવે આ વસ્તુ તમે લખવું હોય લખી નાખજો, આવી વસ્તુ તમારી પાસે લખેલી જશે, નો હોય હજી આ લખી નાખજો, આમાં કોઈ કન્ફ્યુઝન ન થાય જાય સૂત્રને કોણને શું કહેવાય. ચલો નેક્સ્ટ આગળ જઈએ. હવે આ બંને દાખલા તમે એમ કહેશો આ ને આ દાખલા બહુ જુદા જુદા છે, પણ હું એમ કહીશ નહીં જુદા જુદા નહીં, બંને એક્ઝેક્ટ સરખા દાખલા છે. આ દાખલો ને આ બંને દાખલા એક્ઝેક્ટ સરખા ટાઈપના છે, કોપી ટુ કોપી, ડિટ્ટો ડિટ્ટો છે. સાવ ચેક કરો, આમાં તમને એમ પૂછ્યું કેટલામું પદ 78 થાય. આમાં સવાલ શું પૂછ્યું? પદોની સંખ્યા શોધો. એટલે વાસ્તવમાં તો શું પૂછ્યો તમને? તો કે એન શોધવાનો પૂછ્યું. ચાલો સૌથી પહેલો બહુ ઈઝી છે, આમાં હું બીજો ગણાવી દઉં છું, પહેલો તમને ગણવા આપીશ. પહેલો આ રીતે જ ગણવાનો છે. ખાલી શું કરવાનું છે આમાં, દર વખતે કે જ્યારે તમને શ્રેણી આખી આખી આપી દીધી હોય તો આ જે છેલ્લું આપેલું છે ને એ કેટલામાં પદ છે આપણને ખબર જ નથી, એટલે એને જ આપણે એ એન કહેવાનો છે. આને શું કહી દેવાનો છે? તો કે એ એન. હવે મને કહ્યું આ બે દાખલામાં કોઈ ડિફરન્સ રહ્યો? તો કે નહીં. આમાં ખાલી એમ પૂછ્યું આમાં છેલ્લું પદ ન આપે, ડોટ ડોટ આપી દે અને અલગથી આપે 78 કેટલામું પદ છે. આમાં આમ આપી દે આની અંદર કુલ કેટલા પદ છે, એટલે કે છેલ્લું કોણ છે? 205. એની જ ગણતરી કરવાની. 205 કેટલામું છે? જેટલામું હશે ધારો કે 50મું હશે તો 50 પદ થશે, એ 25મું હશે તો 25 પદ થશે. એટલે વાસ્તવમાં જે છેલ્લું પદ આપે છે એને આપણે એ એન માનવાનો છે. આખા ચેપ્ટરનો બેસ્ટ કોન્સેપ્ટ છે આ, કે છેલ્લા પદને એ એન માનો, કારણ કે આનો ઉપયોગ દરેક જગ્યાએ આવવાનો છે. આગળનો સ્વાધ્યાય જોશું 5.3, તો એમાંય છેલ્લા છેલ્લા પદ દર વખતે એ એન લેશું આપણે. ઓકે, પહેલો જાતે કરી નાખજો, બીજો હું કરાવી દઉં છું અહીંથી. તો કે આમાંથી એ કેટલો બીજા માટે? એ 18. ડી ગોતવો છે 15.1 માઇનસ 18, ની કોઈ બાદબાકી ન થાય. પહેલાને સાદરૂપ આપો, 15 × 2 = 30, 30 ને 1 = 31 દૂત્યાંશ, 15 × 2 = 30 ને 1 = 31 દૂત્યાંશ, માઇનસ 18, 31 ઓછા 18 × 2 = 36. જો અમે બાજુ લખીને 31 માં 36 એટલે માઇનસ 5, એટલે ડી આવશે -5 દૂત્યાંશ. અને એ એન આમાં કેટલો છે? તો કે એ એન છે -47, રાઈટ? ઓલા ઉપર દાખલા તમે એ એન શું લેશો? 205 લેશો. આની જેમ છાપી મારવાનું છે દાખલો, કોપી ટુ કોપી. પહેલાં એ માઇનસમાં લાવવાનો, ડીને છેદમાં લઈ જવાનો, -1 ને પ્લસમાં લાવવાનો. આમાં એ જ થશે, આમાં કોઈ નવું નથી થવાનું. જો સૌથી પહેલાં એ એનનું સૂત્ર મૂકી દઈએ, એ વત્તા એન -1 × ડી, એ એનની જગ્યાએ -47, એની જગ્યાએ 18, એન નથી આપણી પાસે, ડીની જગ્યાએ -5 દૂત્યાંશ કૌંસમાં રાખીએ. આમ નિયમ મુજબ 18 માઇનસમાં લાવીએ એટલે -47 - 18 = n-1, અહીંયા -5 દૂત્યાંશ. ચલો બે માઇનસમાં સરવાળો થાય, 8 ને 7 15 ના 5 + 1, 1 ને 1 2 ને 4 = 6 એટલે -65 બરાબર n-1, -5 ના 2. હવે નિયમ મુજબ ડી છેદમાં આવે, પણ અહીંયા ત્યાં ડીમાં અંશ અને છેદ બંને છે, તો નિયમ મુજબ છેદ ઉપર અંશમાં જશે, અંશ છેદમાં જશે, એટલે 2 ઉપર જશે, -65 × 2 અને -5 છેદમાં આવશે બરાબર n-1. 5 13 55 65, -1 કેન્સલ, 2માં છે માઇનસ, 2નું માઇનસ કેન્સલ માની લેવું, 13 × 2 તો કે 26. તેથી 26 + 1 એટલે કેટલા થઈ જશે? તો કે 27, એટલે એન બરાબર આવશે 27. સીધું કરી લખી નાખો ખાલી છેલ્લે, બસ આનો આન્સર આવી જશે 27. એ મોલાનો આન્સર તમે જાતે ગણી શકશો. અને ખાસ એક્ઝામ હું કહી દઉં, આ દાખલો ઘણી વખત પૂછાય છે, IMP દાખલો ગણી શકે એક્ઝામ માટે. બહુ સિમ્પલ છે, કોઈ અઘરું નથી, પણ આ દાખલો અપૂર્ણાંકવાળો છે. આની અંદર બધું મિક્સ થાય. જો એક તો પૂર્ણાંક ધન પૂર્ણાંક સંખ્યા છે, અપૂર્ણાંક છે અને માઇનસ પણ આવી જાય છે, એટલે આ ખાસ પરીક્ષા છે પેપર સેટ કરવા માટે. આ દાખલો ખૂબ મજાનો દાખલો છે, એ સેટ કરી જ નાખ્યા દાખલા, બહુ મોસ્ટ ઓફ કેસમાં. એટલે આ ખાસ આની પર ધ્યાન આપવું, આ દાખલો સોલ્વ કરતાં તમને આવડી જ ગયો છે, કોઈ ડાઉટ નથી થવાનો.
ओके चलो बने दाखला लखी नाखो झड़प थी। ओके चलो तो हम नेक्स्ट आगे ना दाखला पर आ जाइए प्रश्न नंबर छ और प्रश्न नंबर सात पर। हमणा सॉल्व करो ए मुजबना छे और रीत लगभग इनी ईज रहेशे कोई बहु खास फेरफार नहीं आवे क्या क्या कॉन्सेप्ट नानो नानो बदलाशे राइट। चलो हवे एम प्रश्न पूछो अत्यार सुधी एम हतो के आ केटलामो पद हशे हवे प्रश्न बदलाई गयो पूछवानी रीत के शू समांतर श्रेणी 11 8 5 2 नु कोई पद -150 होई शके एनो मतलब एवो छे -150 श्रेणी में आवतु होय अथवा नहीं आवतु होय। हवे खबर केम पड़शे तो तमारे एम हते जे आ पद आप्यु छे आज आपेलू पद छे एने ए एन मानी लेवानो छे अने ए एन मानी ने एन शोधवानो छे अने रीत कही दो શું કરવાનું આપેલ પદને એ એન માનો અને એન શોધવાનું જો એન ધન પૂર્ણાંક પૂર્ણાંક નહીં પણ ધન પ્રાકૃતિક સંખ્યા મળે એટલે કેવી તો કે એક્ઝામ્પલ તરીકે 2 3 5 4 5 આવી ગમે સંખ્યા 1 2 3 4 5 તો શક્ય છે અને જો n ઋણ મળે કે અપૂર્ણાંક મળે અથવા દશાંશ મળે દશાંશ એટલે પોઈન્ટ વાળી સંખ્યા ભલે પ્લસમાં હોય +1.5 તોય ન ચાલે પોઈન્ટ વાળી સંખ્યા ચાલશે જ નહીં ફક્ત એક જ સંખ્યા ચાલશે કેવી પ્રાકૃતિક સંખ્યા 1 થી અનંત સુધીમાં ગમે આવી જોઈએ પોઈન્ટ વાળી સંખ્યાને 1 2 3 4 5 6 7 8 9 10 આવી કોઈ પણ સંખ્યા આવે તો જ એ પદ શક્ય છે નહીં તો શક્ય છે ને લે પ્રશ્ન શું પૂછાનો પદ હોઈ શકે જો ધન સંખ્યા મળે તો હોઈ શકે અને જો અપૂર્ણાંક મળે ઋણ મળે કે અથવા દશાંશ મળે તો હોઈ શકે નહીં આ એક થિયરી એટલે યાદ રાખી લેજો હોઈ શકે નહીં વાત થાય કમ્પ્લીટ ચાલ હવે આને સોલ્વ કરીએ પહેલા શ્રેણી લખી નાખીએ આપણે 11 8 5 2 તમને કીધું કાઈ નોટ પહેલું કામ તમે શું કરો જઈને એક્ઝામમાં તો કે પહેલાં તો એ અને ડી ગોતી નાખો એ 11 ડી 8 માઇનસ કે જો બાદ બાકી વખતે ક્યારેય ભૂલ નહીં ડી માઇનસ હું પ્લસ થાય કે કોઈ દિશાઓ ભેગો નહીં થાય હવે આખી શ્રેણી બદલાઈ છે તમે ચોખ્ખું દેખાય શ્રેણી ઘટે છે એટલે ડી માઇનસ આવશે એ એન કેટલું માનો તો -150 ચાલ એ એન નું સૂત્ર હમણાં જેમ દાખલા ગણ્યા હતા એની જેવો જ થશે સેમ એ એન ની જગ્યાએ -150 એની જગ્યાએ 11 એન નથી ખબર ડી ની જગ્યાએ -3 નિયમ મુજબ પહેલાં 11 માઇનસમાં આવશે 150 -11 બરાબર એન -1 અહીંયા -3 -150 -11 સરવાળો થશે -161 બરાબર એન -1 -3 -1 જવા દો છેદમાં 2 માઇનસ કેન્સલ કેન્સલ જવાબ આવ્યો 161 ના છેદમાં 3 બરાબર એન -1 -1 ને આમ લાવી દો +1 લસા લઈ લઈએ 3 1 3 એટલે કે 161 વત્તા 3 છેદમાં 3 બરાબર એન તો 161 ને 3 કેટલા થઈ જાય તો કે 164 ના છેદમાં 3 હવે એન શું આવ્યો તો કે એન તો અપૂર્ણાંક કહેવાય ભાગી શકાતો નથી 164 ને ભાગીએ 3 કહો પોઈન્ટમાં જવાબ આવે તો અહીંયા લખી નાખો તેથી એન બરાબર 164 ના છેદમાં 3 જે પ્રાકૃતિક સંખ્યા જે ધન પ્રાકૃતિક સંખ્યા નથી અને નથી એટલે એક વાક્ય હું નીચે લખવા જાય ત્યાં ઉપર લખો તમે નીચે લખવાના પછી તેથી -150 આપેલ શ્રેણીનું પદ
આપેલ સમાંતર શ્રેણીનું પદ હોઈ શકે નહીં। જો ને ધન પૂર્ણાંક સંખ્યા કોઈ આવી હોત તો આપણે એવું લખેત કે સમાંતર શ્રેણીનું પદ હોઈ શકે અથવા છે, પણ અહીંયા ધન પૂર્ણાંક જવાબ આવ્યો નથી એટલે પદ હોઈ શકે નહીં। અહીંયા ભાગાકાર થવો જોઈએ, પોઈન્ટ વગર જવાબ આવવો જોઈએ, 45, 45, 46 જે કંઈ આવે આવું એવું આવતું હોય તો શક્ય છે। આને ભાગાકાર કરશો એટલે પોઈન્ટમાં જવાબ આવશે એટલે શક્ય નથી। રાઈટ, કમ્પ્લીટ આ વસ્તુ। ઓકે ચલો લખી નાખો પહેલાં। હતો સેમ દાખલો, આગળ જે મેથડ હતી એ જ મેથડ આવી, ફક્ત ફેર શું પડ્યો તો કે આમાં તમને પ્રશ્ન પૂછ્યો કે શું આને શ્રેણીનું અંદરનું પદ છે, ગમે એટલો કંઈક આવતું હોય તો કે નહીં આપણે એન આવો મળ્યો એટલે આ જે પદ છે શ્રેણીમાં કોઈ દી હશે નહીં આ પદ। ચલો એ જ રીતે એના પછીનું આપણે જોઈ લઈએ, શું આપેલું છે ચેક કરો તો, એક સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો। આમાં તમારે એક વાક્ય ધારી લેવાનું, ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી છે, આ હંમેશા ધારી લેવું પડશે નો આપ્યું હોય તો। હું દર વખતે વાક્ય નહીં લખું, તમને કહી દઈશ વાક્ય લખો, તમારે દર વખતે આ વાક્ય લખવાનું છે। પ્રથમ પદ જે છે શું લખવાનું છે, વ્યવસ્થિત એ અને સામાન્ય તફાવત ડી છે। હવે જો તમને કેટલામું પદ આપ્યું તો કે 11મું પદ 38 છે તો કે એ 11 બરાબર 38, અહીંથી એક સમીકરણ બની જશે એ વત્તા 10 ડી બરાબર 38, સમીકરણ નંબર 1। આગળ જઈએ તો 16મું પદ આપ્યું છે એ 16 બરાબર 73, તો આનું સૂત્ર બને તો એ વત્તા 15 ડી થાય, આ પણ 73, સમીકરણ નંબર 2। હવે લોપને યાદ કરો, વાત પૂરી થઈ ગઈ, આવો દાખલો આગળ આવી ગયો હતો સમીકરણ। હવે જો એકમાંથી બે બાદ કરશું, બેમાંથી એક તો આપણે ઓબ્વિયસલી અહીં મોટું છે તો સમીકરણ બેમાંથી એક બાદ કરતા પહેલાં બીજું લખી નાખવાનું, પછી પહેલું લખવાનું, અને દર વખતે આમાં નિશાની બદલાવવાની ફરજ છે, આ ચેપ્ટરમાં નિશાની બદલાવવાનું આવશે જ, કારણ કે પહેલાં આપણે એ ગોતીએ છીએ, સોરી પહેલાં આપણે ડી ગોતીએ છીએ, એ સરખા છે એટલે 15માંથી 10 જાય તો 5 ડી, આની બાદ કે 13માંથી 8 જાય તો 5, 6માં 3 જાય 3, ડી શું આવશે 35 ભાગ્યા 5, 5 × 7 = 35 એટલે ડીનો આન્સર આવી ગયો 7। હવે શું કરશું તો કે ડીની કિંમત 1માં મૂકતા ક્યાં મૂકશું ડીની કિંમત, તો કે સમીકરણ નંબર 1માં મૂકશું। સમીકરણ નંબર 1 શું છે, એ વત્તા 10 ડી બરાબર 38, ડીની જગ્યાએ 7 મૂકી દઈએ, એ વત્તા 10 × 7 બરાબર 38, તેથી એ વત્તા 10 × 7 = 70 બરાબર 38, તેથી એ બરાબર 38 − 70। ચલો કરો બાદ બાકી, અહીંયા 10માંથી 8 જાય 2, 6માંથી 3 જાય 3, −32 એ આવી ગયો −32, ડી આપણી પાસે પહેલેથી જ 7। હવે પહેલાં કોઈ પૂછ્યું છે તો કે આ 31મું પદ પૂછ્યું, લગાડી દે સૂત્ર, એ 31 બરાબર એ વત્તા 30 ડી, એની જગ્યાએ −32 વત્તા 30, ડીની જગ્યાએ 7, એટલે કે −32 વત્તા 3 × 7 = 21 એટલે 210। કરો 210માંથી 32 બાદ, તો જો 10માંથી 2 જાય એટલે 8, અને 20 થાય, 20માં 3 જાય એટલે 17, 178। ઇઝી બાદબાકી છે, કોઈ કાંઈ છે ને, 0 ને 10 થાય, 10માંથી 2 જાય 8, આવે 1 ના 0 થયો એટલે 20 થાય, 20માં 3 = 17, વાત પૂરી। કેલ્ક્યુલેશન ફટાફટ એકદમ પરફેક્ટ થવું જોઈએ એટલે કેલ્ક્યુલેશનમાં પહેલાં તમારી સ્પીડ હોવી જોઈએ, ક્યારે કેલ્ક્યુલેશનમાં તમે ખોટા ન પડવા જોઈએ,
तो मैक्स में पूरा मार्क आने पॉसिबिलिटी खरी। और तुम कोई एम पूछे कि 30 × 7 के 25 × 5 तो तुम गुणाकार करवा बैठो तो कहीं मेर न खाए। आनी बाद तुम आम लखीन करवा बैठो 210 - 32 अँ करो 10 अँ करो 9 सॉरी 10 अँ 0 એટલે 10 જ થશે ને અહીંયા 1 આવી રીતે કંઈ બાદ બે કરવા બેઠો તો તમારા એક્ઝામમાં પેપર ક્યારે પૂરો થાય એટલે થોડું કેલ્ક્યુલેશનમાં સ્પીડ આપણે એવી પરફેક્ટ બનાવી નાખવાની માસ્ટરી કરી નાખવાની માઇનસ પ્લસ બધું ફટાફટ જોઈન્ટ સોલ્વ થવું જોઈએ રાઈટ તો તમારી એક્ઝામમાં વ્યવસ્થિત સોલ્વ થાય એક્ઝામમાં દાખલાઓ કમ્પ્લીટ કરી શકાય વ્યવસ્થિત રીતે ઓકે ચાલો ફટાફટ બંને દાખલા કમ્પ્લીટ કરી નાખો 6ઠ્ઠો અને 7મો દાખલો ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ હવે આ મેં દાખલો શું કામ બાજુમાં રાખ્યો છે હજી એક કારણ કે આની જેવો જ એક દાખલો છે હજી 8મો દાખલો ચેક કરો બંને સરખા છે એક્ઝેક્ટ અહીં એક વાક્ય વધારાનો છે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે કુલ 50 પદ વાળી એક શ્રેણી છે જો 50 પદ એટલે ગણી શકે એટલા પદ છે ને શ્રેણીના બે પ્રકાર આવે તમને ખાસ યાદ રાખજો આવું એક આવે અનંત શ્રેણી કેવી શ્રેણી તો કે અનંત જે ક્યારેય પૂરી થવા નથી 1 3 5 7 આમ ચાલતી રહેશે અને એક આવે શાંત શ્રેણી કેવી શ્રેણી તો કે શાંત જેના પદ આપણે ગણી શકીએ જેમ કે આવું હોય 2 5 8 11 10 ……. અને પછી આપ્યું હોય 202 તો આ શું થયું અહીંયા શરૂ થાય છે અહીંયા ખતમ થાય છે શ્રેણી ફિક્સ છે આમાં ક્યાં પૂરી થાય એવું કંઈ નક્કી જ નથી તો આને અનંત કહેવાય અને આને શાંત કહેવાય તો અત્યારે એક એક્ઝામ્પલ આપ્યું 50 પદ છે શાંત શ્રેણી થઈ એક પ્રકારની શાંત અનંત કોઈ કોન્સેપ્ટ તમારે ક્યાંય ભણવામાં નથી આવતો આ તો તમને ખાલી જાણ માટે છે કે આમાં 50 પદ છે જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 108 હોય તો 29મું પદ છે થયું આની જેવું શું ફેર છે જો પહેલાં તો આ વાક્ય લખી નાખો બેઠું આ વાક્ય લખી નાખો નાખી આપો તમારે ત્રીજું પદ તો કે 12 છે એટલે કે A3 = 12 સમીકરણ બનશે A + 2D = 12 સમીકરણ નંબર 1 વાત પૂરી કમ્પ્લીટ હવે એમ કીધું કે છેલ્લું પદ 108 છે છેલ્લું પદ તો છેલ્લું તમને ખબર છે છેલ્લું કેટલામું હોય પહેલેથી આપ્યું સ્કૂલ 50 પદ છે તો છેલ્લું કેટલામું હોય એટલે 50મું પદ થયું તો એટલું સમજવાનું કે છેલ્લું પદ એટલે 50મું પદ છે 108 બસ આટલો કોન્સેપ્ટ હોય આખો દાખલાની જેવો થઈ ગયો A50નું સૂત્ર હતું કે A + 49D = 108 સમીકરણ નંબર 2 ચલો આની જેમ કમ્પ્લીટ ડિટ્ટો મારી દો શું કહી નાખવાનું છે હવે ખાલી તો કે પહેલું ને બીજું બંને આવી ગયા છે હવે લોપની રીત કરો લોપની રીતમાંથી પહેલાં ડી ગોતશો ડી ગોતી ડીની કિંમત 1માં મૂકો એટલે તમને એ મળશે અને એ ને ડી બંને કમ્પ્લીટ થયા પછી છેલ્લે તમારે ગોતવાનું છે 29મું પદ એટલે કે A 29 અને સૂત્ર બનશે A + 28D આમાં કિંમત મૂકેલા જવાબ આવી છે બસ હવે ખાલી તમારે ગણતરી બાકી રહી છે તમને આખી મેથડ સમજી દીધી આખો દાખલો આમ તો ગણિત દઈ દીધો કહેવાય ખાલી કિંમત મૂકીને જવાબ ગોતવાના છે બધાના રાઈટ અહીંયા પહેલાં તમારી પહેલાં સૌથી પહેલાં ડી મળશે પછી તમારે એ મળશે અને એની ઉપરથી પણ તમારે A 29 ગોતવાનું છે રાઈટ ઓકે તો આજનો તમારો જે છે લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ રાખશું આવી ગઈ બધી વસ્તુ આજનું જે તમારો હોમવર્ક છે એ કરાવેલ બધી વસ્તુ એકવાર કરવાની છે રાઈટ જો હવે એવું ન બનવું છે કે આ દાખલો આવડતો ને છતાં ન આવડે એવું બની શકે ને ડિટ્ટો કોપી મારી દેવાનું આની જેમ જ આ બનશે રાઈટ ચલો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર મળશું અને આગળના દાખલા હવે આપણે આગળ સોલ્વ કરશું ગુડ બાય